वडोदरा महानगरपालिका की प्री मॉन्सून की कामगिरी 80-90% पूर्ण थई छे तेवुं पालिकाना चेरमेन द्वारा कहेवामां आव्युं छे। तो बीजी तरफ विरोध पक्षना नेता कही रह्या छे के प्री मॉन्सून की कामगिरी केटली पूर्ण थई छे ते तो हवे आवनारा दिवसो ज बतावशे। वडोदरा महानगरपालिका की प्री मॉन्सून कामगिरी 80-90% जेटली पूरी थई छे तेवुं पालिकाना चेरमेन कही रह्या छे। तो बीजी बाजु विरोध पक्षना नेता कही रह्या छे के केटली कामगिरी थई छे आवनार समय ज बतावशे। दर वर्षे वडोदरा महानगरपालिका द्वारा प्री मॉन्सून काम करवामां आवती होय छे। प्री मॉन्सून कामगिरी में आ वर्षनी कामगिरीनी वात करवामां आवे तो 80% जेटली पूरी थई गई छे। आ बाबते वडोदरा महानगरपालिकाना स्टेन्डिंग कमिटी चेरमेन साथे वात करता जणावे छे के दर वर्षे कामगिरी करवामां आवती होय छे अने आ वखते पण करवामां आवी छे। गटर होय के वरसादी कास तमामनी सफाई करवामां आवी छे, साथे ज घणीवार चोमासा दरमियान वावाझोडानी भीति पण होय छे त्यारे भारे पवन पण फूंकातो होय छे। वडोदरा शहેરમાં લાગેલા હોર્ડિંગ્સની કંપનીના માલિકોને નોટિસ પણ આપવામાં આવી, સાથે તેઓને તાકીદ કરવામાં આવે છે કે જોખમી બેનરો ઉતારી લેવામાં આવે। સાથે પાલિકાના ચેરમેન કહી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરીથી આ વખતે સબ સલામતના દાવા કરી રહ્યા છે, હવે તો આવનારા દિવસો જ બતાવશે કે પ્રી મોન્સૂન કામગીરી કેટલી વડોદરા શહેરમાં થઈ છે। સૌપ્રથમ તો હમણાં જ મેં અપડેટ લીધો, વડોદરામાં લગભગ 1,37,000 મીટર સ્ટોર્મ વોટરની ડ્રેન્સ છે, 65,165 મીટર કાસ્ટ છે અને 33,056 કેચપીટ છે અને કોર્પોરેશન આની સફાઈ કરી અને સંતોષ માને છે। સૌથી મોટો એરર જ અહીંયા છે કે ફક્ત આટલાથી આખું વડોદરા કવર થતું જ નથી। જે જૂના કુદરતી કાંસો હતા એ બંધ થઈ ગયા, જૂના જે તળાવ હતો જ્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈને રહેતું હતું, જે વોટર લોગિંગ વોટર કલેક્ટ થવા માટે જે નાના નાના એરિયાઝ હતા એ બધા અત્યારે પુરાઈ ગયા છે, તો એ પાણીનો વધારો ને એ પાણી ક્યાં જશે એનું આયોજન નથી થયું। વર્ષોથી વોર્ડ વાઇઝ જે ડેટા આવે છે કે ક્યાં ક્યાં પાણી ભરાય છે એ તમે સ્ટડી કરશો તો દર ફ્લડ મિટિગેશન માટે જે બુક આવે છે એમાં દર વર્ષે સેમ સ્પોટ્સ પર પાણી ભરાય છે, પણ એના માટે નિકાલનો કોઈ વ્યવસ્થા થતી નથી અને આ જ રીતના કેચપીટો સાફ કરીને સંતોષ માનેને એમાં બી પાછા ભ્રષ્ટાચાર થતા હોય। કાલે જ આપે જોયું કે જે સીવીસીની ગાઈડલાઇન મુજબ ટેન્ડર પ્રક્રિયા થાય, ટેન્ડર પ્રક્રિયા વેવ કરીને ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે એ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ટેન્ડર વિરુદ્ધ સીવીસીની ગાઈડલાઇન વિરુદ્ધ નિર્ણય લઈ અને ઇજારદારોને કામ આપે, 25% બિલોનું જે ટેન્ડર આવ્યું એને 35% બિલો આપ્યો, આ કઈ રીતના કામને જસ્ટિસ કરશે? એનો મતલબ અત્યારથી જ ખબર છે કે સ્ટોર્મ વોટરના કામમાં ચોરી થાય જ છે। એસ્ટિમેટ કરતાં 35% બિલો કામ માટે બી જો પડાપડી થતી હોય ને લાગવકશાહી ચાલતી હોય અને કોર્પોરેશનના તમામ પ્રણાલિકા તોડી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને હોદ્દેદારના ત્યાં ઓફિસીસમાંથી જો નિર્ણય લેવાતા હોય તો એક તો નૈતિકતાના ધોરણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને રાજીનામા બી આપી દેવા જોઈએ અને આ કામ દેખીતી રીતે ચોરી થવાની છે, હું અત્યારથી જ કહું છું ને આ ચોરી થયેલું કામ હોય તો પછી પહેલાં જ વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલશે, એ બી હકીકત છે। પોલ પ્રી મોન્સૂન કામગીરી એટલે ફક્ત આ ચાર વસ્તુની સફાઈ નથી હોતી, જે પડી જાય એવા ઝાડ હોય છે એ ઝાડના ટ્રીમિંગ બી આવતા હોય છે, હોર્ડિંગ બેનર ઉતારવાના હોય છે, જે સ્કાયવોક છે સ્કાયવોક પડી જાય એવો જર્જરિત છે એ ઉતારવાની વાત છે, એ ઉપરાંત પ્રી મોન્સૂનની કામગીરીમાં જે જર્જરિત ઇમારતો છે, લગભગ ગયા વર્ષે 189 ઇમારતોને નોટિસિસ આપી હતી એમાંથી એક બી ઇમારત ઉતારેલી નથી, એ ઉપરાંત બીજી 2500 એવી પ્રોપર્ટીઝ છે એવા નોટિસિસ આપેલી જેના લીધે ત્યાં કંઈક પડે કે એમની બાલ્કની કે કંઈ પડે તો બાજુની પ્રોપર્ટીઝને નુકસાન થાય, આ બી પ્રી મોન્સૂનના ભાગરૂપે કરવાનું હોય, પણ ફક્ત નોટિસિસ આપીને સંતોષ માને અને પાર્શિયલ સફાઈ કરીને પ્રી મોન્સૂનની કામગીરી લઈને રિલેક્સ જે થાય છે એ લોકોને નથી ખબર કે વિશ્વામિત્રીની નદીની કોતરો પુરાઈ ગઈ છે, નદીનો પટ ઘટી ગયો છે, કાંસ જે પહેલાં 30-30 ફૂટ પહોળા હતા હવે 5 ફૂટની ચેનલોમાં ફેરવાઈ ગયા છે, એટલે વડોદરા શહેરમાં ઓવરઓલ વોટર લોગિંગ થાય છે અને જ્યારે વિશ્વામિત્રી ખાલી હોય છે ત્યારે બી વરસાદનું પાણી વિશ્વામિત્રીમાં નથી જતું ને એની દર વખતે અમે કમિશનર નવા આવે તેમને એ જ દિવસે ધ્યાન દોરતા હોઈએ છીએ, દરેક સભામાં બોલતા હોઈએ છીએ, પણ કોઈના પેટનું પાણી હલતું નથી ને આના માટે કોઈ પોલિટિકલ વિલ નથી બરોડાવાસીઓ, આપણે કોઈ પોલિટિકલ વિલ નથી બરોડાવાસીઓ, આપ તૈયાર થઈ જાઓ, ફરીથી 2-3 ઇંચ વરસાદ એક સામટો પડશે તો દર વખતની જેમ આ વર્ષે બી કરોડોનું નુકસાન થશે એ હકીકત છે। જે રીતનું કામ થાય છે પુરવાર કરે છે કે કાગળ પર જ થવાનું છે, 35% બિલો પાર્ટી કાર્યાલયથી આદેશ આવે ને કામ આપવામાં આવે, જે મન ફાવે એ ઇજારદારને આપવાની આવે, ટેન્ડર પ્રક્રિયા વેવ કરી દેવામાં આવે ત્યારે કામમાં ચોરીઓ જ થવાની છે અને જે રીતનું કામનું પ્લાનિંગ છે એમાં બી કોઈ જૂના દબાણ હટાવવાના નહીં,
કોતરોનો ડેબ્રીસ કાઢવાનો નહીં, નદીના પટ ખોલવાના નહીં. વિશ્વામિત્રીની જ વાત કરી લઈએ, વિશ્વામિત્રીમાં સ્ટાર્ટ કરીએ તો અગોરા મોલથી લઈ રાત્રિ બજાર, રાત્રિ બજારથી આગળ આવીએ એટલે ભીમનાથ આગળ કોર્પોરેશનની જ સ્કીમ્સના દબાણ, આ તમામ દબાણો જો ખોલાય તો વિશ્વામિત્રી નદીમાં પાણીની કેરિંગ કેપેસિટી વધે અને વડોદરા શહેરમાં જે વોટર લોગિંગ છે ઓછું થાય. પણ દબાણ ખોલવાની પોલિટિકલ વિલ તો છે જ નહીં. દર વર્ષની કરતાં આ વર્ષે સવિશેષ આખા શહેર અને જિલ્લાનો ઉપ આપીને જે પણ સ્વાયત્ત સંસ્થાઓ છે, સરકારની સંસ્થાઓ છે, એની એક બેઠક સમયાંતરે થઈ, જેમાં જિલ્લા પંચાયત હોય, વુડા હોય, કોર્પોરેશન પોતાની વાત હોય, ઇરિગેશન હોય અને સિંચાઈ વિભાગ, આ તમામ પાસાને ગ્રામ પંચાયતો સાથે જોડીને પૂર્વ વિસ્તારમાંથી આવતું પાણી, અન્ય ઉત્તરમાંથી આવતું પાણી જે દક્ષિણ અને પશ્ચિમમાં વહેતું હોય છે એનો ક્યાસ કાઢીને જે પણ કાંસો છે, જે પણ કાચી છે, સ્લેબવાળી છે, ચેમ્બર્સ છે, મેનહોલ છે, આ બધી જ લગભગ 75-80% ઉપરાંત સાફ સફાઈ થઈ ગઈ છે. જેસીબીથી આઈવાથી માંડી હિટાચી મશીનથી માંડી તમામ મશીનરી મોટા પ્રમાણમાં ઉપયોગમાં લીધી છે. સવિશેષ વુડા પણ આમાં સહયોગી બન્યું છે અને વુડા પણ એમાં સાથે આર્થિક મદદ કરી રહ્યું છે. જે પોર્શન બહારનો છે એમાં વુડાનો સહયોગ છે અને ઇન્ટરનલ બંને પાસામાં ઝડપથી કામગીરી થઈ રહી છે. હું પોતે અવારનવાર એની વિઝિટ કરતો હોઉં છું અને જે મલબો છે એને પણ સમયાંતરે ઉંચકી લોકોને પણ હેરાનગતિ ન થાય, ચેમ્બર્સની સફાઈને તુરંત ટ્રેક્ટરમાં ભરી દેવાય, આ બધા જ પાસાનો વિચાર કરીને કામગીરી થઈ રહી છે. આપણા માધ્યમથી ચોક્કસ શહેરીજનોને પણ વિનંતી કરીશ, જે પણ નદી છે, કાંસ છે, નાળા છે, ચેમ્બર્સ છે, એમાં ગમે તેવી વસ્તુઓ નાખે નહીં, જેથી કરીને ફરીને ફરી રીયુઝ જે અમારે એક મેન પાવર એકની એક જગ્યાએ વાપરવો પડતો હોય છે એમાંથી પણ બચત થાય અને નવીન વિકાસના કામો કરી શકીએ. જે રીતે સર વાત કરવામાં તો વાવાઝોડાઓ આવતું હોય છે વરસાદ દરમિયાન, તો જે જોખમી હોર્ડિંગ્સો લાગ્યા હોય એ લોકોને ઉતારવાની કામગીરી કરવાની, દરેક જગ્યા ઉપર તમામ પાસા હોલિસ્ટિક વિચાર કરીને બેનર્સ હોય, હોર્ડિંગ્સ હોય, અથવા જે પણ કટઆઉટ છે અથવા અન્ય જે ઇલેક્ટ્રિક હોય કે ટ્રી હોય એના તમામને ટ્રીમિંગ કરીને, ઇલેક્ટ્રિકના જે પોલ હતા એની સાથે વાયરિંગને પણ વ્યવસ્થિત કરીને આ બધી જ ઓપ અમે આપી રહ્યા છે. રીયુઝ પણ સિસ્ટમમાં લઈ રહ્યા છે, કલર કામ પણ લઈ રહ્યા છે, જેથી કરીને ક્યાંક કોઈ પણ પ્રોબ્લેમ મેક્ઝિમમ કરતાં ઓછામાં ઓછો થઈ શકે.